જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સાંઢા ગામમાંથી જમીનમાં ખોદકામ કરતા 700 વર્ષ જૂનું પૌરાણિક મંદિર મળી આવતા તેના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટું પડ્યું હતું. માંગરોળ તાલુકાના સાંઢા ગામની મધ્યમાં પૌરાણિક મંદિર જમીનમાં દટાયેલું હોવાના લોકવાયકા ચાલી આવતી હતી, જ્યાં ગ્રામજનો દ્વારા ખોદકામ કરવામાં આવતા જમીનમાં દટાયેલ આશરે 700થી વધુ વર્ષ જૂનું પૌરાણિક મંદિર મળી આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી સાંઢા ગામમાં જમીનમાં મંદિર દટાયેલું હોવાનું ચર્ચાતું હતું અને મંદિરની છતનો ભાગ પણ દેખાતો હતો. જો કે કોઈ ખોદકામ કરવાની હિંમત કરતું ન હતું, પરંતુ હાલમાં શ્રદ્ધાળુઓ દ્વારા ખોદકામ કરવામાં આવતા માતાજીની પ્રાચીન પ્રતિમા સાથે મંદિર મળી આવ્યું હતું. આ મંદિર પાટીદાર ગામી પરિવારના કુળદેવી ભવાની માતાનું હોવાનું મનાયું છે. સાંઢા ગામ ખરેખર ઐતિહાસિક રીતે ખૂબ મોટી ધરોહરો અહીંયા જોવા મળે છે અને ઘેડ વિસ્તારના પ્રવેશ દ્વાર તરીકે સાંઢાને ઓળખવામાં આવે છે. ઘેડના પોરબંદર સાઈડના ગામમાં પ્રવેશતા પહેલું ગામ સાંઢાથી પ્રવેશ થાય છે. અમારા ગામની અંદર ઘણા બધા ઐતિહાસિક બનાવો સાથે જોડાયેલો ઇતિહાસની અંદર પણ જોવા મળે છે. એમાં ઝવેરચંદ મેઘાણીએ જે પોતાનું સૌરાષ્ટ્રની રસદાર પુસ્તક છે એની અંદર પણ સાંઢા ગામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે સાંઢા ગામે ભવાની માતાનું મંદિર પ્રસ્થાપિત થયેલું છે. પણ વર્ષોથી અમે જોતા હતા અને ઘણી બધી તપાસ કરતા હતા, પણ ક્યાંય ભવાની માતાજીનું મંદિર અમને જોવા મળતું નહોતું ગામમાં. ઘણા બધા મંદિરો છે અને ખૂબ ઐતિહાસિક છે. ધીમે ધીમે આ પટેલ સમાજની અંદર ગામી અટકના જે પાટીદારો છે એ પાટીદારોના કુળદેવી ભવાની માતાજી છે અને આ સંજોગો વસાત એને કંઈ જાણ થઈ એમાં અહીંયા ખોદકામ કરતાં 10 ફૂટ ખોદકામ કરતાં ભવાની માતાજીનું મંદિર જે આપણે હમણાં જોયું તે જોવા મળ્યું છે. હજી નીચે તળિયા સુધી ખોદકામ થયેલું નથી, 10 ફૂટ ખોદાણ થયું છે. તો મંદિરમાં મુખ્ય મૂર્તિ છે એ આપણને અત્યારે જોવા મળે છે, જે તમે હમણાં આપણે શૂટિંગની અંદર જોયું છે તે. હજી પણ નીચે 3-4 ફૂટનું ખોદકામ થાય તો બીજા નાના મોટા મંદિરો આની આસપાસ આવેલા હોય એવું અત્યારે અમને જણાય છે. કારણ કે અહીંયા આપણે જે જગ્યા પર ઊભેલા છે ત્યાં જરાક પગનો અવાજ થાય તો જેમ નગારાનો અવાજ થાય એવો જમીનની અંદર એવો પાછો ધ્વનિ છે એ પાછો રિફ્લેક્ટ થાય છે, એટલે પૂરી સંભાવના છે. સાંઢા ગામની અંદર ખરેખર અમારી દરેક દિશામાં જુદા જુદા માતાજીઓના અને જુદા જુદા ધર્મસ્થળો આવેલા છે અને દરેક ધર્મસ્થળ સાથે કંઈક ને કંઈક ખૂબ મોટો ઇતિહાસ જોડાયેલો છે. પૂર્વ બાજુએ એક ગઢવાણાઈનું મંદિર છે અને એ મંદિરનો પણ ઇતિહાસ છે અને એમાં જતા રસ્તે એક અવશેષ જે મળે છે એ લગભગ 2000 સાલ પહેલાંની કે 2000 વર્ષ પહેલાંની જે લિપિ હોય એ લિપિ એની અંદર છે, જે અત્યારે અમે આપણે વાંચી શકતા નથી. એટલે સરકાર દ્વારા આ બાબતે પુરાતત્વ ખાતાનું ધ્યાન દોરવામાં આવે અને સાંઢા ગામે આવા જુદા જુદા છૂટક છૂટક પડેલા જે અવશેષો છે એનું સંશોધન કરવામાં આવે તો આ ગામ છે એ ખૂબ જ ખૂબ પુરાણું ગામ હોય એવું અમને માલુમ પડે છે. આ જગ્યાએ જ્યારે અમે શાળામાં ભણતા હતા ત્યારે હાથી પણ એ નહીં આવતો હતો અને અમારે અહીંયા માજીઓ હોય એવું કહેતા હતા કે આ જગ્યા છે એ અહીંયા શિવ મંદિર છે, પણ ખરેખર ખોદકામ કરતાં ભવાની માતાજીનું મંદિર મળી આવેલું છે.